વિજયપુર તાલુકાના આસોડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના 1956માં થઈ હતી. ગામની શાળાનું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે. શાળાના બે રૂમનું તંત્ર દ્વારા નો યુઝનું સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ છે. તેમજ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા પીવીસીનું વર્ગખંડ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમજ આ સ્કૂલના બાળકો ગવર્મેન્ટના સ્માર્ટ ક્લાસ યોજનાથી વંચિત છે અને નો યુઝ કરેલા વર્ગખંડોમાં સ્કૂલ સાધન સામગ્રી રાખવા માટે સ્કૂલનો સ્ટાફ મજબૂર બન્યો છે. અને આ બંને વર્ગખંડ જો પડી જાય તો અને કોઈ પણ જાતની જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? અને નાના બાળકોના ભવિષ્ય માટે આ સ્કૂલના રિનોવેશન કામ અને સ્માર્ટ ક્લાસ માટે બાળકો અને શિક્ષણ સ્ટાફ તંત્ર ક્યારે કામ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહ્યા છે.